डियर स्टूडेंट, सब्जेक्ट अप्लाइड मैकेनिक्स, यूनिट नंबर 2, कोप्लेनर कॉन्करेंस फोर्सेस, समतलीय संगामी बरो। एनी अंदर आपणे एक्जाम्पल नंबर 8 नंबरनो एक्जाम्पल छे। टू फोर्स ऑफ 10 किलोन्यूटन ईच एट एन एंगल थीटा विथ ईच अदर सो डेट द रिजल्टन इज ऑल्सो 10 न्यूटन फाइंड द एंगल थीटा। तो आनी अंदर तमने कीधुं छे कि टू फोर्स एटले कि 10 न्यूटनना बे बरो, दरेकनुं मूल्य केवुं छे, बंने बरोनुं 10 न्यूटन, एकबीजा साथे थीटा डिग्री लागे छे। तो जो तेमनुं परिणामी बर 10 न्यूटन होय तो थीटा तमारे फाइंड करवानो छे। तो अहीं तमे 10 न्यूटनना बे बरो એટલે કે તમે લઈ શકો અહીંયા એક પોઈન્ટ પર 10 ન્યૂટનના એક એવા બે બરો, એટલે કે બંને બરોનું મૂલ્ય કેવું છે, 10 ન્યૂટન, એકબીજા સાથે કેટલા ડિગ્રી લાગે છે, થીટા ડિગ્રી લાગે છે। આપણે નો પેરેલોગ્રામ પૂર્ણ કરીશું તો આ તમારો થશે આર, આ થશે આલ્ફા। તો અહીંયા તમને શોધવાનું શું કીધું છે કે થીટા શોધવાનો છે, ફક્ત થીટા। તો અહીંયા ગીવન ડેટા આપેલ માહિતી, તો અહીંયા તમને પી બરાબર 10 ન્યૂટન, ક્યુ બરાબર 10 ન્યૂટન, અને કીધું છે કે ધેર રિઝલ્ટન્ટ ઇઝ ઓલ્સો 10 ન્યૂટન, તો આર બરાબર પણ કેટલો છે, 10 ન્યૂટન, તો આર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન। અહીંયા શોધવાનું કીધું છે થીટા, તો આપણી ફોર્મ્યુલા છે આર બરાબર અંડરરૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2PQ કોસ થીટા। તો અહીંયા તમે જાણો છો આર બરાબરની વેલ્યુ કેટલી છે, આર બરાબર 10, અંડરરૂટ પી પણ કેટલો છે, 10, ક્યુ પણ 10, 2×10×10, થીટા શોધવાનો છે માટે કોસ થીટા। આપણે જાણીએ છીએ કે જ્યારે અંડરરૂટ નીકળી જશે એટલે આ બાજુ શું થશે, સ્ક્વેર, તો 10 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર પ્લસ 2×10×10× કોસ થીટા શોધવાનું છે થીટા માટે। અહીંયા તમે 10 સ્ક્વેર જશે તો માટે 0 = 10 સ્ક્વેર પ્લસ 2×10×10 એટલે કે 200 કોસ થીટા। તો અહીંયા 0 100 પ્લસ 200 કોસ થીટા, તો અહીંયા માટે આપણે 200 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -100 લખાશે, તો માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડેડ બાય 200 એટલે કે -1/2। તો અહીંયા આપણે થીટા બરાબર કોસ ઇન્વર્સ -1/2 કરી શકાય, થીટા આ બાજુ જશે એટલે કોસ ઇન્વર્સ। તો કેલ્ક્યુલેટરની અંદર તમે જશો તો શિફ્ટ સાથે કોસ ઇન્વર્સ પછી કૌંસની અંદર -1/2 કૌંસ પૂરો અને તમે આન્સર કરશો એટલે તમારો આન્સર કેટલો આવ્યો, 120 ડિગ્રી। તો અહીંયા તમારો આન્સર થશે કોસ ઇન્વર્સ તમે 1/2 એટલે -0.5 પણ કરી શકો, તો તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો એટલે તમારો આન્સર આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી। તો આ તમારો માગેલ જવાબ છે। અહીંયા આલ્ફા શોધવાની કોઈ જરૂર નથી કારણ કે આપણને ફક્ત એવું કીધું છે કે ફાઇન્ડ ધ એંગલ થીટા, તો માટે આપણે અહીંયા એંગલ ફાઇન્ડ કર્યો થીટા જેનું માપ છે, જે આપણે મળ્યો આન્સર 120 ડિગ્રી। એક્ઝામ્પલ નંબર
9. Find magnitude and direction of resultant force if 50 Newton force is acting due north and 30 Newton force is acting due east. तो तमारे अहीं कीधुं छे कि परिणामी बळनुं मूल्य अने दिशा शोधो. जो 50 न्यूटननुं बळ ઉત્તર દિશામાં અને 30 ન્યૂટનનું બળ પૂર્વ દિશામાં લાગે છે, તો અહીંયા તમારે પહેલાં ફિગર બનાવવાની. આપણે જાણીએ છીએ કે ડાયરેક્શન વિશે, આ ડાયરેક્શન છે નોર્થ, આ સાઉથ, આ તમારી થઈ ઈસ્ટ, આ તમારી થઈ વેસ્ટ. તો અહીંયા પહેલાં ફિગર બનાવશું. તમને કીધું છે કે 50 ન્યૂટનનું બળ ઉત્તર દિશા તરફ લાગે છે, ઉત્તર એટલે કે નોર્થ. તો અહીંયા તમારે કેટલા ન્યૂટન લાગશે? 50 ન્યૂટન. 30 ન્યૂટનનું બળ ઈસ્ટ એટલે કે પૂર્વ, તો અહીંયા તમારે કેટલા ન્યૂટનનું લાગે છે? 30 ન્યૂટન. તો આ તમારો થયો પી અને આ થયો તમારો ક્યૂ. તો આપણે ગીવન ડેટા લખી શકાય, ગીવન ડેટા. તો અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન, ક્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. હવે અહીંયા થીટા, તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 ડિગ્રી. કેટલો થશે? 90 ડિગ્રી. તો માટે થીટા અહીંયા આપણે ફિગર ડ્રો કર્યા પછી આપણને ખબર પડી કે થીટા બરાબર 90 ડિગ્રી. આર તમારે શોધવાનો છે, આલ્ફા પણ શોધવાનો છે. અહીંયા તમે પેરેલોગ્રામ પૂર્ણ કરી શકો. તો આ તમારો રિઝલ્ટન્ટ, આ થીટા, આ થશે તમારો આલ્ફા. થીટા બરાબર 90 ડિગ્રી. હવે આપણે સેમ રીત લો પેરેલોગ્રામ ફોર્સિસ, આર બરાબર અંડરરૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2 પી ક્યુ કોસ થીટા. અંડરરૂટ પી એટલે 30નો સ્ક્વેર, ક્યૂ એટલે 50નો સ્ક્વેર, 2 ઇન્ટુ 30 ઇન્ટુ 50 ઇન્ટુ કોસ 90. તો તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો તો અહીંયા 30નો સ્ક્વેર એટલે 900 થશે, એ જ રીતે 50નો સ્ક્વેર 2500 થશે. તો આનો આપણે ગણતરી કરીશું. તો 30નો સ્ક્વેર એટલે 900, 50નો સ્ક્વેર એટલે 2500. અહીંયા આપણે 2 ઇન્ટુ 30 ઇન્ટુ 50 ઇન્ટુ કોસ 90, કોસ 90 જ્યારે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે એની વેલ્યુ 0. તો આ શું થઈ જશે? 0. માટે આનો આન્સર થશે 3400. કેલ્ક્યુલેટરની અંદર આપણે જ્યારે અંડરરૂટ 3400 કરીશું એટલે આન્સર મળશે તમને 58.30, જે તમારો આન્સર હશે. તો આપણે કેલ્ક્યુલેટરની અંદર અંડરરૂટ 3400, તો આન્સર મળ્યો 58.30. તો અહીંયા તમારો આન્સર આવશે 58.30 ન્યૂટન. એ તમારો આર થયો. એ જ રીતે આપણે ટેન આલ્ફા, તો ટેન આલ્ફા બરાબર ક્યૂ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યૂ કોસ થીટા. ક્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 સાઇન 90 ડિવાઇડેડ બાય પી ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ ક્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 કોસ 90. આની આપણે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીશું. કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીશું એટલે કે અહીંયા આપણે 50 કોસ 50 સાઇન 90, તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 50. તો આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઇડેડ બાય આપણે જે છે ક્યૂ એટલે કે 30 પ્લસ
cos 90 કરીશું તો એનો આન્સર આવશે 30. તો 50 ડિવાઈડેડ બાય 30, તો આપણે કેલ્ક્યુલેટરની અંદર જ્યારે 50 ડિવાઈડેડ બાય 30 કરીશું ત્યારે 1.66 આવશે. તો માટે ટેન આલ્ફા બરાબર 1.66, માટે આલ્ફા બરાબર ટેન ઇન્વર્સ 1.66. તો આપણે કેલ્ક્યુલેટરની અંદર ઇન્વર્સ કરવું હોય તો શિફ્ટ દબાવી ત્યારબાદ ટેન દબાવીશું, જે 1.6. તો આન્સર તમારો આવશે 59.02. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 59.02 ડિગ્રી. તો આ તમારી થઈ ડાયરેક્શન, પરિણામી બળનો પી સાથેનો એંગલ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે એક એક્ઝામ્પલ જોવાના છે તો એની અંદર તમારે મેક્સિમમ અને મિનિમમ રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું હશે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે પરિણામી બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હશે, તો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમે સિમ્પલી કે જ્યારે અહીંયા કોઈક બિંદુ છે તો પી ફોર્સ પણ લાગે છે અને આ જ અહીંયા એ જ ડાયરેક્શનમાં ક્યુ ફોર્સ લાગે છે, તો એ વખતે એનું પરિણામી બળ કેવું હશે? મેક્સિમમ. એટલે કે તો બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? પી અને ક્યુ વચ્ચેનો એંગલ 0 ડિગ્રી. તો વેન, યાદ રાખવાનું છે કે વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, રિઝલ્ટન્ટ ઇઝ મેક્સિમમ. જ્યારે થીટા 0 હશે ત્યારે તમારે પરિણામી બળ કેવું હશે? મેક્સિમમ. એ જ રીતે પી ફોર્સ આ બાજુ લાગે છે અને ક્યુ ફોર્સ આ બાજુ લાગે છે, તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? 180 ડિગ્રી. તો આ વખતે તમારું રિઝલ્ટન્ટ ફોર્સ કેવો હશે? મિનિમમ. તો તમારે યાદ રાખવાનું છે કે વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, રિઝલ્ટન્ટ ઇઝ મિનિમમ. તો તમારે કોઈ એક્ઝામ્પલની અંદર તમને એવું કીધું હોય કે બે બરો તમને મેગ્નિટ્યૂડ આપ્યું હશે કે 10 ન્યૂટન એન્ડ 20 ન્યૂટન એક્ઝામ્પલ તરીકે, તો એમનું મહત્તમ પરિણામી બળ શોધો. તો એ વખતે તમારે આર બરાબર આપણી જે ફોર્મ્યુલા છે એની અંદર પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2PQ cos θ, તો તમને બે બરો આપેલા જ હશે પી અને ક્યુ, અને તમને કીધું હોય કે મહત્તમ પરિણામી બળ શોધો. મહત્તમ પરિણામી બળ કે એટલે તમારે થીટાની વેલ્યુ શું મૂકવાની? 0 ડિગ્રી. અને તમારો જે આન્સર આવશે એ શું મળશે? આર મેક્સિમમ. જો તમને એવું કીધું હોય કે ન્યૂનતમ પરિણામી બળ શોધો એટલે કે મિનિમમ રિઝલ્ટન્ટ ફોર્સ શોધો, બે બરો આપેલા હશે, તો એ વખતે તમારે થીટાની વેલ્યુ શું મૂકવાની છે? 180 ડિગ્રી. તો એ વખતે તમારો જે આન્સર આવશે એ શું મળશે? પરિણામી બળ મિનિમમ, આર મિનિમમ મળશે. તો આ જ રીતના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છે કે જેની અંદર તમને શું કીધું હશે? ડિટરમાઇન મેક્સિમમ એન્ડ મિનિમમ રિઝલ્ટન્ટ ફોર્સ, ટુ ફોર્સ આપેલા હશે. તો એ રીતનો એક એક્ઝામ્પલ જોઈશું. ત્યારબાદ તમને મહત્તમ અને ન્યૂનતમ પરિણામી બળ આપેલું હોય, અને મહત્તમ અને ન્યૂનતમ પરિણામી બળ આપેલું હોય અને તમને શોધવાનું કીધું હોય કે પી અને ક્યુ શોધો, તો એ પણ આપણે એ રીતે જોઈ લઈશું કે એક્ઝામ્પલ કઈ રીતે ગણતરી કરવી. મહત્તમ એટલે કે આર મેક્સિમમ આપેલો હશે અને આર મિનિમમ આપેલો હશે, તો એના પરથી તમારે પી અને ક્યુ શોધવાનો છે. તો એકવાર આપણે થીટા બરાબર 0 ડિગ્રી લઈશું, એકવાર આર મેક્સિમમ એ વખતે લઈશું, એ જ રીતે જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી લઈશું ત્યારે આર તમારો શું થશે? મિનિમમની વેલ્યુ મૂકીશું. તો એ પરથી આપણે પી અને ક્યુના ફોર્મમાં બે ઇક્વેશન મળશે. પી અને ક્યુના ફોર્મમાં બે ઇક્વેશન મળશે, એનું આપણે જ્યારે સોલ્વ કરીશું એટલે આપણને પી અને ક્યુ ટુ ફોર્સ મળશે. તો આ જ રીતે નેક્સ્ટ ટાઈમ આપણે પરિણામી આર મેક્સિમમ અને આર મિનિમમ બરાબર બે એક્ઝામ્પલ જોવાના છે. એની અંદર બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે થીટા બરાબર 0 ડિગ્રી હશે ત્યારે રિઝલ્ટન્ટ ઇઝ મેક્સિમમ,
when theta is equal to 180 degree, resultant is minimum. Thank you.